નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ શહેરની ખાસ ખબરોથી. પાંડેસરામાં 9 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાય. પાંડેસરાની ઘટનામાં ભોગ બનેલ બાળકીના આત્માની શાંતિ માટે વરાછામાં નીકળી કેન્ડલ માર્ચ. પૂણા ગામમાં કોમ્પ્યુટરના વેપારી સાથે રૂપિયા 1.86 લાખની છેતરપિંડી. સીબીએસઈ શાળા સંચાલકોના ફી વધારા સામે વાલીઓએ વિરોધ કરી ધરણા કર્યા. સચિનના પ્રસૂતિ ગૃહમાં ડિલિવરી બાદ બાળક અને મહિલાનું મોત થતા હોબાળો. કાપોદ્રામાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા 4 ઝડપાયા. રૂપિયા 6.17 લાખનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ. સમાચારો વિગતે જોઈએ. શહેરના પાંડેસરા વિસ્તારમાંથી 9 દિવસ પહેલા બાળકીની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આ બાળકીનું ફોરેન્સિક પીએમ કરવામાં આવતા તેના પર 5મી બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા થઈ હોવાની વિગતો જાહેર થઈ છે. બીજી તરફ આ બાળકીના હત્યારાઓ કમ બળાત્કારીઓ સુધી પહોંચવામાં પાંડેસરા પોલીસ નિષ્ફળ રહી છે. આખરે પોલીસ કમિશનર દ્વારા પાંડેસરા પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની જાહેરાત કરવામાં આવી. એક માસૂમ બાળકીને પીખી નાખનારાઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા જાણકારી આપનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પણ બાળકીની તસવીર વાયરલ કરીને તેના વિશે વિગતો એકત્ર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે ગત તારીખ 6/4/18 રોજ શહેરના પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલ સાંઈ મોહન સોસાયટી પ્રિયંકા ગ્રીન પાર્ક તરફથી એસએમસી આવાસ તરફ જતા રોડ પર સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રોડ કિનારા પર એક 11 વર્ષની બાળકીની લાશ મળી હતી, જેના શરીર પર ઇજાના નિશાન હતા. પોલીસને આશંકા હતી કે તેની હત્યા કરવામાં આવી છે, જેથી પોલીસે અજાણી બાળકીનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું, જેમાં એવી જાણકારી મળી હતી કે તેના પર સતત 8 દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની નિર્દય હત્યા કરી તેની લાશ ફેંકી દેવામાં આવી છે. આ કેસની તપાસ પાંડેસરા પીઆઈ બીકે ઝાલાને સોંપવામાં આવી હતી. જોકે 9 દિવસની તપાસના અંતે બાળકીનું નામ કે ઓળખ સુધા પોલીસને મળી નથી. આખરે પોલીસે બાળકીની ઓળખ માટે અલગ અલગ 3 રાજ્યોમાંથી ગુમ થયેલી બાળકીઓ વિશે વિગતો એકત્રિત કરી હતી અને જાણકારી આપનાર માટે પોલીસે 20,000ના ઇનામની પણ જાહેરાત કરી હતી. તેમ છતાં હજુ સુધી બાળકીની કોઈ જ ઓળખ થઈ શકી નથી. આખરે ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવી છે. છઠ્ઠી એપ્રિલે પાંડેસરાના જીયાવ બોડિયા રોડ પરની વાવરૂ જગ્યાએથી હત્યા કરાયેલી બાળકીની લાશ મળી આવી હતી. તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે. આજ દિન સુધી તેની ઓળખ થઈ શકી નથી. જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં પણ બળાત્કારની ઘટનાઓ મામલે દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન પછી સુરતની ઘટના અંગે પણ ધીરે ધીરે લોકો આગળ આવી રહ્યા છે. ગત મોડી રાત્રે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં બળાત્કારની ઘટનાઓ મામલે દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન પછી સુરતની પાંડેસરાની બાળકીના દુષ્કર્મ બાદ હત્યાની ઘટના અંગે પણ ધીરે ધીરે લોકો આગળ આવે છે. દોષીઓને કડક સજાની માંગ સાથે વરાછાના હીરાબાગ સર્કલથી મિની બજાર સુધી એક કેન્ડલ માર્ચ સાથે રેલી યોજાઈ હતી. દીકરીઓને દોઢિયા ક્લાસમાં જ નહીં કરાટે ક્લાસમાં મૂકવાનો સમય આવી ગયો છે, એવા બેનર સાથે મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચ રેલીમાં જોડાયા હતા. બળાત્કારીઓને ફાંસી દોના નારા સાથે કસૂરવારોને પકડો અને કડક સજા મળે તેમજ મૃતક બાળાઓના આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે રીતે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં
તેમજ કાશ્મીરના કઠુઆમાં અને સુરતના પાંડેસરા વિસ્તારમાં જે ગેંગરેપ અને હત્યાની ઘટનાઓ બની છે એમાં હદ તો ત્યારે કરી નાખી કે જ્યારે યુપીની અંદર બળાત્કારનો આરોપી છે એ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય અને પીડિતાના પપ્પા જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય અને પીડિતાના પપ્પાની પણ હત્યા કરી નાખવામાં આવે તો બહુત હુઆ નારી પે વાર અબ કી માર મોદી સરકારના નારા લઈને આવેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજરોજ જે કાંઈ બળાત્કારની ઘટનાઓ બની રહી છે, હત્યાની ઘટનાઓ બની રહી છે, એમાં બળાત્કારના 80% આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના કાર્યકરો હોય છે, ત્યારે સમગ્ર દેશની જનતાની એક માંગ છે કે બેટી બચાવોના નારા આપવાવાળા આજે બેટીઓને સુરક્ષિત રહી શકતા નથી ને આજે બહેન બેટીઓ પોતે સુરક્ષિત મહેસૂસ નથી કરી રહી અને ઘરેથી ગયેલી દીકરીની સૌ બાળકોને સૌ માવતરોને ચિંતા રહે છે કે આપણી દીકરી ક્યારે સુરક્ષિત ઘરે આવશે તો પ્રશાસન આ તકે જાગે અને સરકાર પણ આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને એને જલ્દીથી જલ્દી દાખલારૂપ એમને સજા મળે જેથી કરીને દેશમાં ફરીવાર આવી ઘટના બનતા આરોપીઓ જે હોય એ બીજી વખત બહુ વિચાર કરે અને સરકાર પોતાને જે પ્રજાને કરેલા વાયદાઓ નિભાવે અને આવા આરોપીઓને કડકમાં કડક સજા અપાય. આજે સુરતના જાગૃત યુવાનો દ્વારા હીરાબાગ સર્કલથી લઈ અને મિની બજાર સુધી એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે સમગ્ર દેશની અંદર આ ઘટનાને લઈને સમગ્ર દેશની જનતા ખૂબ ગુસ્સામાં છે. પૂણા ઇન્ટરસિટી કોમ્પ્લેક્ષ પાસેની કોમ્પ્યુટરની દુકાનમાંથી કોલ સેન્ટર ખોલવાના નામે રૂપિયા 1,86,000ની એરએસ એસેસરીઝની કીટ લઈ લીધા પછી પૈસાની ચૂકવણી કર્યા વગર ફરાર થઈ ગયેલ વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે. લિંબાયત પર્વત પાટિયા ચિન્મયરૂ હાઉસમાં રહેતા પ્રકાશ ચિદ્દાલા પૂણા ઇન્ટરસિટી કોમ્પ્લેક્ષમાં શ્રી સાંઈ કોમ્પ્યુટર વર્લ્ડ નામની દુકાન ધરાવે છે. 26 એપ્રિલ 17 થી 1 મે દરમિયાન પ્રકાશનો ભેટો અમિત સિંઘ અને ગણેશ લંબેરકર સાથે થયો હતો. બંને ગઠિયાઓએ કોલ સેન્ટરના નામે પ્રકાશને ભૂળવી વિશ્વાસમાં લીધો હતો અને માટે 6 કોમ્પ્યુટર, 1 લેપટોપ, 1 UPS ઇન્વેન્ટર, 1 હાજરી મશીન, ડ્રોપ બોલ્ટ લોક અને કંટ્રોલરની જરૂર હોવાનું જણાવ્યું હતું. હાજરી મશીન 1 તેમજ 6 કોમ્પ્યુટર લિનોવા કંપનીના LCD 22 ઇંચના મળીને કુલ 1,86,000ની મત્તાનું બિલ બનાવ્યું હતું. બંને આરોપીઓએ ભેગા મળી એકબીજાની મદદથી કોમ્પ્યુટરને લગતો આ માલ સામાન લઈ જઈ તેના પૈસાની ચૂકવણી કરી નથી, જેને લઈ પ્રકાશે પૂણા પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓને ફી નિયમનનો અમલ કરવા માટે સૂચના આપ્યા પછી પણ ખાનગી પ્રાથમિક કે માધ્યમિક શાળાના વાલીઓ દ્વારા ફી ઘટાડો કરવામાં આવતો નથી, ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે. ચારે તરફથી વાલીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો હોવા છતાં શાળા સંચાલકોની દાદાગીરી યથાવત છે. હવે CBSEના સંચાલકો સામે વેસુ સિટીલાઇટ અલથાણ વિસ્તારમાં પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. આજે બપોરે સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર ખાતે આ વિસ્તારના વાલીઓ એકત્રિત થયા હતા. તેમણે CBSE શાળા સંચાલકોની ફી વધારા મામલે દાદાગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો. સૂત્રોચ્ચાર કરવા સાથે વાલીઓએ પ્રતિક ધરણા કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. સચિનના લાજપોર ખાતે આવેલી એક હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાના પેટમાં બાળકના મોત બાદ માતાનું પણ મોત નીપજતા હોબાળો મચ્યો હતો. ડોક્ટરની બેદરકારીથી માતાનું મોત નીપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યા હતા. મૂળ બિહારના ગોપાલગંજના રહેવાસી નીલમ ગુપ્તા સુરતમાં સચિન તલંગપુર ખાતે આવેલ સરદારનગરમાં પરિવાર સાથે રહેતી હતી. નીલમ છેલ્લા 3 દિવસથી પ્રેગ્નન્સીને લઈને સચિનમાં લાજપોર ખાતે આવેલી રોહિમિયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ હતી. દરમિયાન પ્રસૂતાના પેટમાં જ બાળકનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. ગર્ભમાં જ બાળકનું મોત નીપજ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી હતી, જેથી તેને અન્ય હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન પ્રસૂતાને ખેંચ આવી જવાથી તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને પ્રસૂતાના પેટમાં રહેલ મૃત બાળકને કાઢવામાં ન આવતા માતાનું પણ મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. हमारी जो सिस्टर है वो रहमिया लाजपुर रहमिया हॉस्पिटल में उसको 12 तारीख को 6 बजे एडमिट करवाया गया.
12 तारीख से लेके डॉक्टर कंटिन्यू उसको देख रहे थे, डॉक्टर तो थे ही नहीं वहाँ पे, जो लक्ष्मी मैडम करके पटनायक वो सब देख रही थी। और आज 14 तारीख को उन्होंने 11 बजे डॉक्टर को पेशेंट को देखा और बोला कि मतलब बच्चा नॉर्मल हो जाएगा, तो हम लोग को संतुष्टि हो गई कि चलो हो जाएगा। उसके बाद अचानक 12 बजे ये फ़ोन करके मतलब 12 बजे हमें बुलाए और बोले कि मतलब बच्चा एक्सपायर हो गया है। उससे भी हम हो चुकी थी नहीं हुई थी, वेट पे ही बच्चा एक्सपायर हो गया है। उसके बाद हम लोगों ने यही बोला कि मैडम बच्चा एक्सपायर हो गया है तो उसे मतलब जो भी हो प्रोसेस से अपना बाहर निकालिए। तो वो बोले ठीक है करके करते करते शाम को 8:30 बजा दिए। 8:30 बजाने के बाद उन्होंने हमें बोला कि भाई सीरियस पोजीशन हो गई है, आपको दूसरे हॉस्पिटल में शिफ्ट करवाना पड़ेगा। तो मैं डॉक्टर को बोला कि मैडम मैं कुछ नहीं करूँगा, जो करना है आपको कीजिए। तो वो मैडम तो मैं बोला कि आपको चलना पड़ेगा तभी हम जाएंगे, नहीं तो दूसरी हॉस्पिटल में लेकर नहीं जाएंगे। तो मैडम हमारे साथ में आई आई तो बोली कि हम क्या बोलते हैं वहाँ पे मेडिकल कॉलेज में लेके जाएंगे, लेकिन इन लोगों ने मेडिकल कॉलेज में नहीं रास्ते में इन लोगों ने ये ओम शिवम में लेके आए, ओम शिवम सचिन हॉस्पिटल में लेके आए। उसके बाद वो 8:40 पे करीब यहाँ पहुँची होगी और उसको 9:30 बजे के आसपास वो एक्सपायर हो गई। सरथाणा खाते किरण रेस्टोरेंट नजीक फ्रीज टीवी रिपेरिंग नी दुकान भाड़े राखी आईपीएल पर सट्टो रमाडता 4 जणा ने पोलीसे 6,70,000 नी मत्ता साथे झड़पी लीधा। शहर पोलीस कमिश्नर नी सूचना थी पोलीस नी एक टीम आईपीएल मैच पर रमाता सट्टा बेटिंग ना केस शोधी काढ़वा पेट्रोलिंग में हती। आ दरमियान पोलीस कोंस्टेबल ने बातमी मिली हती के कापोद्रा खातेना किरण रेस्टोरेंट नजीक फ्रीज टीवी रिपेरिंग नी दुकान भाड़े राखी मुंबई इंडियंस अने दिल्ली डेर डेविल्स वच्चे रमाती आईपीएल मैच पर सट्टो रमाड़ाई रह्यो छे, जेना आधारे पोलीसे रेड करी हती, जेमां दीपक अकबरी, विजय धड़ुक, बिपिन काकड़िया, दीपक इटाळिया ने आ बात झड़पी लीधा। आ चारे जणा शैलेश विसनगर अने सुचित ऊंझा नामना ईसमो साथे संपर्कमां रही जुगार चलावता होय तेमने वोन्टेड जाहेर कराया छे। बनाव अंगे કાપોદ્રા પોલીસ વધુ તપાસ કરી રહી છે। સુરત પાલિકા દ્વારા જેઠવાલાયન્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બેડમિન્ટન અને કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ મ્યુનિસિપલ સભ્યો, મહિલા પત્રકાર ખેલાડીઓ અને મહિલા મ્યુનિસિપલ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। મહિલાઓ પોતાના ઘરકામ અને જોબના કામ સાથે સંકળાયેલી હોય છે, પરંતુ તેમને રમત સાથે પણ સાંકળવા માટે ખાસ આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આજે યોજાયેલી બેડમિન્ટન અને કેરમ સ્પર્ધામાં મોટી સંખ્યામાં પાલિકાની મહિલા સભ્યો, પત્રકારો, પાલિકાની મહિલા અધિકારીઓ જોડાઈ હતી। બેડમિન્ટનની સ્પર્ધામાં 38 અને કેરમની સ્પર્ધામાં 33 મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં જીતેલી મહિલા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પાલિકાના અધિકારીઓ તેમજ સભ્યો સહિત મહિલા પત્રકારો હાજર રહ્યા। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે કમિશનરશ્રીની ટીમ, મેયરશ્રીની ટીમ અને પત્રકારોની ટીમ એવી 3 ટીમો દ્વારા આજે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં બેડમિન્ટન અને કેરમ એમ 2 સ્પર્ધા રાખેલી છે। હવે આ સ્પર્ધામાં ટોટલ 55 જેટલા ભાગ લઈ રહ્યા છે અને એમાંથી 37 જેટલા બેડમિન્ટનમાં અને 33 જેટલા કેરમ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। આપણે બધા કોર્પોરેશનમાં અમે વર્ષોથી કામ કરીએ છીએ, પરંતુ ઘણી વખત આપણે એકબીજાને ઓળખતા પણ નથી હોતા, તો જ્યારે આ સ્પર્ધાથી અમે છેલ્લા 1.5 મહિનાથી સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને એને કારણે બહેનો આજે એકબીજાને ઓળખે છે। અને ઘણી વખત એવું જોવામાં આવે છે કે બહેનો એક વખત લગ્ન થઈ ગયા અને તમે તમારી ગૃહસ્થીમાં પડ્યા પછી સ્પોર્ટ્સને કોઈ સ્થાન હોતું નથી અને ફક્ત સ્પોર્ટ્સ એ બાળકો માટે જ છે, એવું ઘણી વખત આપણે જોવા મળે છે। હું મારી વાત કરું તો ઘણી વખત અમે બાળકોને શાળામાંથી કે સ્પોર્ટ્સમાં મૂકવા લેવા જઈએ છીએ, પરંતુ આપણે સ્પોર્ટ્સ રમી શકીએ એવું આપણે વિચારતા જ નથી। અને હવે બહેનો માટે ખાસ આ સ્પોર્ટ્સનું ખૂબ જ જરૂરી છે, એટલા માટે કે સ્પોર્ટ્સ રમવાથી એક તો તમારી મેન્ટલ ફિટનેસ પણ વધે છે અને ફિઝિકલ ફિટનેસ પણ વધે છે, અને આજે ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ સારી હોય તો જ તમે તમામ કામોમાં આગળ વધી શકો છો। અને એને કારણે આજે ખૂબ જ સુમેળભર્યા વાતાવરણમાં આપણે બધા સાથે રમી રહ્યા છીએ
અને ખૂબ જ ખેલદીલીપૂર્વક અમે આ કોમ્પિટિશન રમીશું અને એમાં હારજીતનો પ્રશ્ન નથી. બસ એક વખત બધા ભેગા થશે અને ઇન્ટર સુમેળ કરવાનો જ આ આયોજનનો મુખ્ય હેતુ છે. ચોક બજાર જુમ્મા મસ્જિદની પાછળ આવેલ ઘરમાં બારી વાટે ઘૂસી અંદર રહેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીના હીરાના કાંટાની ચોરી કરી નાસી ગયા હતા, જેમાં લાલગેટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. રાણી તળાવ કિંગ પ્લેસના બીજા માળે રહેતા મોહમ્મદ ફૈયાઝ મોહમ્મદ ઇકબાલ કાપડિયાએ લાલગેટ પોલીસને ફરિયાદ આપી હતી, જે મુજબ તસ્કરોએ મોહમ્મદ ફૈયાઝના ઘરની બાજુમાં આવેલ ઘરની લાકડાની બારીમાંથી પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાં જઈ કબાટના દરવાજો ખોલી તિજોરીનો લોક કોઈક સાધન વડે તોડી નાખ્યો હતો. તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 22,000 મળી 49,000ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. અગિયાર એપ્રિલના રોજ વર્લ્ડ પાર્કિન્સન્સ દિવસની ઉજવણી અંતર્ગત ગતરોજ 14 એપ્રિલે બીકે પારેખ પાર્કિન્સન્સ ડિસીઝ અને મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટીએ પાર્કિન્સન્સ એટલે કે કંપવાત રોગના દર્દીઓ માટે ફ્રીમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અડાજણ કપાલી ગાર્ડનની સામે જીવન વિકાસ ટ્રસ્ટ મંદબુદ્ધિના બાળકોની શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કંપવાના દર્દીઓને વિનામૂલ્યે ફિઝિયોથેરાપી, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, યોગ અને ડાન્સ તેમજ મ્યુઝિક થેરાપી આપવામાં આવી હતી, જેમાં ડોક્ટર હેતશ્રી પટેલ અને ડોક્ટર પૂજા બંસલ દ્વારા દર્દીઓને થેરાપી અપાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કંપવાથી પીડાતા લોકો જોડાયા હતા અને થેરાપીનો લાભ લીધો હતો. मैं डॉक्टर पूजा बंसल को कोऑर्डिनेटर सूरत सपोर्ट ग्रुप के 11 अप्रैल को वर्ल्ड पार्किंसन डे होता है उसी के उपलक्ष्य में आज हमने 14 अप्रैल को जीवन विकास ट्रस्ट में वर्ल्ड पार्किंसन डे का ऑर्गेनाइज किया है. इधर 35 से ज़्यादा पेशेंट उपस्थित थे, साथ ही में उनके केयर गिवर भी आए थे. उन्हीं के साथ हम लोगों ने अलग अलग मनोरंजक एक्टिविटीज़ की है, जिनमें से हम लोगों ने सबसे पहले गेम्स करवाए हैं जो पार्किंसन प्रिसीजन गेम है, जो उन्हीं के ऊपर फोकस करते हैं. उसके बाद हम लोगों ने इधर अलग अलग स्टॉल्स रखवाए हैं, स्पीच थेरेपी, स्लीप हाइजीन, फिजियोथेरेपी, ओटी, म्यूजिक थेरेपी, डांस थेरेपी, ऐसे वगैरह वगैरह ऐसे हम लोगों ने स्टॉल्स लगाए हैं. इसके बाद हम लोगों ने डॉक्टर तृप्ति पटेल जो एक साइकेट्रिस्ट है उनका लेक्चर करा है, उनका लेक्चर जो लाइफ स्किल के ऊपर बेस्ड था. और आखिरी में हम लोगों ने पेशेंट को गिफ्ट डिस्ट्रीब्यूट किए हैं. उसके बाद हम लोगों ने डिनर का ऑर्गेनाइजेशन किया और इसी के साथ हम लोगों ने अपने प्रोग्राम की समाप्त. સુરતના એકે રોડ પર પાંચ પાંડવ ઓવારા પાસે આવેલ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તો દાદાના સાનિધ્યમાં પહોંચી આશીર્વાદ લીધા હતા. સુરતના ફૂલપાડા તપોવન બ્રાહ્મણ સમાજ દ્વારા વર્ષો પુરાણા મંદિરમાં લોકોની અપાર શ્રદ્ધા જોડાયેલી છે, જેને લઈ આજરોજ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ કરી અને ભોળાનાથ પ્રત્યેના ભાવ પ્રગટ કરતા તેમણે જણાવ્યું હતું કે ગુપ્તેશ્વર મહાદેવ અમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે, જેને લઈ અમે દાદાને રીઝવવા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યું છે, જેમાં 5 યુગલોએ યજ્ઞમાં ભાગ લીધો હતો અને યજ્ઞ થકી મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞના સહભાગી બન્યા હતા. સુરત કોસમાળા ગામ નજીક બેંગ્લોરની ખ્યાતનામ શ્યામ મોટર્સની વધુ એક વર્કશોપનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરત ખાતે શરૂ થયેલ આ વર્કશોપનું ઉદઘાટન કંપનીના MD રમાશંકર પાંડેના હસ્તે કરાયું હતું. વર્કશોપમાં આવતી ગાડીઓના સ્પેરપાર્ટ પર 20-35% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની કંપનીના MDએ જાહેરાત કરી છે. દેશભરમાં 3,000-5,000 કર્મચારીઓને રોજગારી આપવાની તૈયારી સાથે આ કંપની વર્ષ 2020 સુધીમાં 350-500 ફ્રેન્ચાઇઝ ખુલ્લા મૂકવાની તૈયારી કરી રહી છે. હેલો જર્મનીની કંપની છે, જે લાઇટ અને હોર્ન બનાવતી કંપની છે, જેણે કુંવર સાથે ટાઈપ કરી 2015માં બેંગ્લોરમાં 6 બાદમાં સુરતમાં પ્રથમ વર્કશોપ શરૂ કરવા જઈ રહી છે. ટાઈઅપ કરાયેલા તમામ ગેરેજના મિકેનિકલ કે ટેકનિશિયનને ટ્રેનિંગ આપી સર્ટિફાય કરાશે. સારામાં સારી સર્વિસ અને રિપેરિંગની જવાબદારી સાથે આ કંપની માર્કેટમાં આવી છે. આ પ્રોજેક્ટથી લોકલ માર્કેટને પણ પ્રમોટ કરશે.
है, मैं कुवर्स का सीईओ हूँ। कुवर्स एक बैंगलोर बेस्ड कंपनी है। कुवर्स अभी सूरत एंटर हुआ है, हलाल और सूरत कुवर्स जुड़ के अभी हमने जो शाम मोटर्स का भी स्टार्ट किया है। ये जो वर्कशॉप है, अलग किस्म का वर्कशॉप हमने जो चुना है, इसमें जो टेक्नोलॉजी का काम होएगा, इसमें जो हुनर होगा, जिसमें जो एक डीलरशिप का अल्टरनेटिव हम शाम मोटर्स में क्रिएट करना चाहते हैं, तो शाम मोटर्स एक स्पेशल वर्कशॉप जैसा इधर हमने बनाया है। तो ये जो हमारा ये जो कोशिश है कि एक अल्टरनेटिव क्रिएट करें डीलरशिप के लिए, सो हमारा फर्स्ट मंजिल शाम मोटर्स के थ्रू है। तो मैं गुजारिश करूंगा कि शाम मोटर्स को आप लोग सब सपोर्ट करें और उसको आगे लेके जाएं। અમરેલી ખાતે આવેલા અતિ પુરાતન એવા નાગનાથ મહાદેવ મંદિરના દ્રિશતાબ્દી મહોત્સવનું આયોજન રામાણી પરિવાર અને રૈયાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। અમરેલી ખાતે આવેલ અતિ પુરાતન એવા નાગનાથ મહાદેવ મંદિર પર પૂર્ણમ મંદિરના શિખર ઉપર ભોજા ભગતના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને તેમના શિષ્ય એવા હરિરામ બાપાએ અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરમાં દેહત્યાગ કર્યો હતો। આ પવિત્ર સ્થાન પર બિરાજમાન ભગવાન ભોળાનાથના આશીર્વાદ અમરેલીમાં વસતા તમામ પરિવાર ઉપર રહે તે માટે સ્વર્ગસ્થ પ્રણવ ડી રામાણી અને મંજુલાબેન દિનેશભાઈ રામાણી, દિનેશભાઈ ઠાકરસિંહભાઈ રામાણી તથા ધીરુભાઈ ખીમજીભાઈ રૈયાણી ઉર્ફે ડી કે રૈયાણી દ્વારા અમરેલી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાપ્રસાદના કાર્યક્રમમાં તમામ ભાવિક ભક્તોને પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। શહેરના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જોવા મળતી આરોગ્યને લગતી સમસ્યાઓ અંગે સર્વે કરાયો છે। શહેર અને ગામડાઓ મળી 950 ઘરમાં થયેલા સર્વે દરમિયાન અનેક આરોગ્યલક્ષી તકલીફો સામે આવી છે। સર્વે દરમિયાન મોટાભાગે શહેર અને ગામડામાં લોકોમાં એકસરખી તકલીફો જોવા મળી, પરંતુ આરોગ્યની ચિંતાને લઈ શહેર કરતાં ગામડાના લોકો થોડા ઉદાસીન દેખાયા। શહેરના લોકો દુખાવાની તકલીફમાં દવા, કસરત, ફિઝિયોથેરાપી જેવા સારવારના રસ્તાઓ શોધે છે, જ્યારે ગામડાના લોકો 10 વર્ષ સુધી પણ શરીરના દુખાવા તરફ લક્ષ આપતા નથી। આ સર્વે પ્રમાણે સુરતના દરેક ઘરમાં એક વ્યક્તિને પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા અને શરીરના કોઈના કોઈ દુખાવાની સમસ્યા હોય છે। લોકોમાં શરીરના દુખાવામાં સૌથી વધુ ફરિયાદ ગરદન, કમર, ઘૂંટણ, એડીની હોય છે। સ્નાયુઓ નબળા હોય, આંખો ભાર જોઈન્ટ પર પડે છે, જેના લીધે ઘસારો લાગતા દુખાવો શરૂ થાય છે। કસરત માટે 1 કલાક, ખાવા પર નિયંત્રણ અને સમયસર સુવાનું રાખવામાં આવે તો 90% જેટલી તકલીફોમાંથી બચી શકાય। ઇન્ટરસ્ટેટ ઈવે બિલની મૂંઝવણમાંથી હજુ ટેક્સટાઇલ ઉદ્યોગકારો બહાર નથી નીકળ્યા, ત્યાં ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલનો નાના કરતા અમલ થવા જઈ રહ્યો છે। જોકે રવિવારની રજાના કારણે અસલ સ્થિતિ હવે સીધી સોમવારે ખબર પડશે। હિન્દીમાં ઈ વે બિલના નોટિફિકેશનની માંગ કરનાર વેપારીઓને હજુ સુધી જીએસટી અધિકારીઓએ દાદ આપી નથી, ત્યારે આજે ટ્રાન્સપોર્ટર્સ 50,000થી નીચેની કિંમતના સામાન પર ઇન્ટરસ્ટેટ ઈ વે બિલ માંગી રહ્યા છે। ઇન્ટ્રાસ્ટેટ ઈ વે બિલના અમલની સાથે વિવિંગ ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાંથી ટેક્સટાઇલ માર્કેટ સુધી માલ પહોંચાડવા માટે પણ બિલ જનરેટ કરવાની નોબત આવશે। એકમાત્ર પાંડેસરા વિવિંગ ઇન્ડસ્ટ્રી સિવાયની તમામ જીઆઈડીસીઓ 10 કિલોમીટરથી વધુ અંતર ધરાવે છે અને એક ફેરામાં 12 ટાંકાની પણ હેરફેર કરવામાં આવે તો તેની કિંમત 50,000થી વધી જતી હોય। અગાઉ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ગાંધીનગર દ્વારા ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલમાં રાહત આપવામાં આવી હતી, જોકે તારીખ 15 એપ્રિલથી ગુજરાત સહિત અન્ય 4 રાજ્યોમાં તેના અમલને લઈ ફરી ટેક્સટાઇલ ઉદ્યોગકારોની ચિંતા વધી છે। પરંતુ રજાના કારણે ટ્રાન્સપોર્ટર્સ અને ટેક્સટાઇલ માર્કેટનું કામકાજ બંધ રહેતું હોય સોમવારે અસલ સ્થિતિનો ખ્યાલ આવશે। હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર। ગુણોત્સવમાં લાખોનો ધુમાડો છતાં રાજ્યમાં પ્રાથમિકમાં 20,000 શિક્ષકોની ભરતી બાકી। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે ફરી શરૂ, નવી 5 ફ્લાઇટ શરૂ થશે। મધ્યપ્રદેશમાં પેસેન્જર ટ્રેનના 5 ડબ્બાઓ ટ્રેક પરથી ઉતર્યા, 200 યાત્રાળુઓને ઈજા। અને કઠુઆ બળાત્કાર કેસમાં હત્યારાઓને ફાંસી આપવાની માતા પિતાની માંગ। આ તમામ સમાચારો વિગતે જોઈશું, હમણાં લઈએ એક વિરામ।
નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. એક તરફ ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજી લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, તેની સામે વાસ્તવિકતા એ છે કે આજની તારીખે ભાવનગર જિલ્લામાં ગણિત વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાનના કુલ મળી 639 વિષય નિષ્ણાંત શિક્ષકોની જગ્યા ઉચ્ચતર પ્રાથમિક વિભાગની શાળાઓમાં ખાલી છે. તો ગુજરાત રાજ્યમાં કુલ 20,800 જગ્યાઓ ખાલી છે, જેમાં ગણિત વિજ્ઞાનના 8,818, ભાષાના વિષયોના 6,999, સામાજિક વિજ્ઞાનના 4,988 શિક્ષકોની જગ્યા ખાલી છે. તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગુજરાત દ્વારા રાજ્યમાં ધોરણ 6-8 એટલે કે ઉચ્ચતર પ્રાથમિકમાં શિક્ષકોની સંખ્યાને લઈ આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી, જેમાં ભાવનગર જિલ્લામાં જ ગણિત વિજ્ઞાન અને ભાષા સામાજિક વિજ્ઞાનના ધોરણ 6-8માં કુલ 3,358 શિક્ષકોની જગ્યા મંજૂર થયેલી છે. તેની સામે 2,719 જગ્યા ભરાયેલી અને 639 ખાલી છે. સમગ્ર ગુજરાતની સ્થિતિ જોઈએ તો રાજ્યમાં ધોરણ 6-8માં કુલ 80,811 શિક્ષકો 6-8માં મંજૂર થયા છે, તેની સામે હાલ ભરાયેલી જગ્યા 60,011 અને ખાલી 20,800 જગ્યા છે. ગણિત વિજ્ઞાન ભાષા સામાજિક વિજ્ઞાનના વિષય નિષ્ણાંતોની જગ્યા નોંધપાત્ર પ્રમાણમાં ખાલી હોય ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા લથડી છે. રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ માટેની ગુણવત્તાનો જે સર્વે થાય છે તેમાં ગુજરાતના જિલ્લાઓમાં આ સર્વે થયો હતો અને તેમાં ચોંકાવનારી બાબત ખુલી હતી કે ધોરણ 5માં ભણતા હોવા છતાં બાળકોને ગુણાકાર ભાગાકાર આવડતા નથી. ઉચ્ચતર પ્રાથમિકમાં વિષય નિષ્ણાંત શિક્ષકોની નોંધપાત્ર જગ્યાઓ ખાલી છે, એમાં સૌથી ખરાબ સ્થિતિ ગણિત વિજ્ઞાનના શિક્ષકોની છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવેની રીસર્ફેસિંગની કામગીરી પૂરી થતાં 15મીએ રવિવારે સાંજે રનવે રેગ્યુલર ફ્લાઇટ્સ માટે શરૂ કરી દેવામાં આવ્યો. રનવે ફરીથી 24 કલાક માટે શરૂ થતાં આગામી દિવસોમાં અમદાવાદથી નાગપુર, ગુવાહાટી સહિત કેટલાક શહેરો માટે ડોમેસ્ટિક ફ્લાઇટ અને અમદાવાદથી દોહા સહિત કેટલાક સેક્ટર માટે નવી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ટૂંક સમયમાં શરૂ થશે. રિપેરિંગ દરમિયાન એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઇટના સમયપત્રક બદલાયા હતા અને કેટલીક સાઇટ સવારે 10 વાગ્યા પહેલા જ્યારે કેટલીક સાંજે 7 પછી ઓપરેટ કરાતી હતી. 45 દિવસ સુધી ચાલેલી રનવે કામગીરી દરમિયાન ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવાસીઓને બેસવા માટે ખુરશીઓ વધારાય છે. બોર્ડિંગ પાસ લેવા માટે આવતા લોકોને લાઇનમાં વધુ ન ઊભા રહેવું પડે એ માટે ચેકિંગ કાઉન્ટર પણ વધારવામાં આવ્યા છે. ભોપાલમાં કટનીથી 54 જતી ડાઉન પેસેન્જર ટ્રેનના 5 ડબ્બા અચાનક રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા, જેમાંથી 2 ડબ્બા પલટી ગયા હતા. આ ઘટનામાં 200 લોકોને ઇજા પહોંચી છે, જે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઘટના કટનીથી 35 કિલોમીટર દૂર સાલન અને પીપરિયા કલા વચ્ચે બની હતી. રેલવેની રેસ્ક્યુ ટીમ અને બચાવ ટુકડીઓ મોકલવામાં આવી હતી, જે તમામ ઇજાગ્રસ્તોને બચાવવાની કામગીરીમાં લાગી છે. DRM જબલપુર MK સિંહે જણાવ્યું હતું કે આ કટનીથી 54 જતી ટ્રેન રાત્રે 9:15 ના સમયે કટનીથી નીકળી હતી, જેમાં કુલ 8 ડબ્બા હતા. રાત્રે 10 વાગ્યાની આસપાસ પાછળના ડબ્બા પર અને ગાર્ડનું કેબિન ટ્રેક પરથી ઉતરી ગયું હતું, જેમાંથી 2 ડબ્બા પલટી મારી ગયા હતા. તેમાં બેઠેલ પેસેન્જરો ઇજા પામ્યા હતા, જ્યારે બનાવની જાણ થયા બાદ કટનીથી મેડિકલ રિલીફ ટ્રેન રાત્રે 11:15 વાગે ઘટના સ્થળે પહોંચી હતી. કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી પર રેપ અને હત્યાની ઘટના બાદ બાળકીના માતા પિતા ખૂબ જ આઘાતમાં છે. તેમણે માંગ કરી છે કે જે પણ અપરાધીઓ છે તેમને ફાંસી આપો કે જેથી ભવિષ્યમાં આવી અમાનવીય ઘટના કરતાં કોઈ 100 વખત વિચારે. પોતાની પુત્રીને યાદ કરતા તેની માતાએ જણાવ્યું કે મારી પુત્રી ખૂબ જ સુંદર હતી, મારી ભૂલ હતી કે મેં મારી પુત્રીને મારા ભાઈને દત્તક આપી દીધી. નોંધનીય છે કે કઠુઆમાં બાળકી જેમની પાસે રહેતી હતી તેમણે તેને પોતાના પરિવાર પાસેથી જ દત્તક લીધી હતી. બાળકીની મૂળ માતાએ જણાવ્યું કે મારી પુત્રીને હું ડોક્ટર બનાવવા માંગતી હતી, તેનો શું વાંક હતો કે તેને મારી નાખવામાં આવી. એ માત્ર પોતાના ઘોડાઓને ઘાસ ખવડાવતી હતી, આટલી ઘાતકીય રીતે કેમ તેની હત્યા કરવામાં આવી. આવા અપરાધીઓની એક જ સજા છે અને તે છે ફાંસી. જે પણ અપરાધીઓ છે તેમને ફાંસી આપો. બાળકીના પિતાએ જણાવ્યું કે અમને ક્રાઇમ બ્રાન્ચ પર ભરોસો છે, તપાસને CBIને સોંપવાની જરૂર નથી. જે પણ અપરાધીઓ છે તેમને ફાંસીની સજા આપો. અગાઉ આ બાળકીની માતાએ પણ કહ્યું હતું કે અહીંના હિન્દુઓની સાથે અમારે ખૂબ જ સારા અને પારિવારિક સંબંધો હતા. ઘટના બાદ બાળકીના માતા પિતાએ કઠુઆ છોડી દીધું છે, કોઈક અન્ય સ્થળે રહેવા જતા રહ્યા છે. બાળકીના માતા પિતાની માંગ સાથે સહમત થઈને જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખી સમગ્ર કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા થાય તેવી માંગ કરી છે.
જો એમ થાય તો તેનો નિકાલ 90 દિવસમાં જ આવી જશે અને રાજ્ય સરકારે જે પણ આરોપી પોલીસ અધિકારીઓ છે તેમને નોકરીમાંથી છૂટા કરી દેવાનું નક્કી કર્યું છે। ટૂંક સમયમાં જે માટે આદેશ પણ જારી કરવામાં આવશે। અને હવે સમાચારો અહીં પૂરા કરીએ, પણ એ પહેલા ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। પાંડેસરામાં 9 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ। પાંડેસરાની ઘટનામાં ભોગ બનેલ બાળકીના આત્માની શાંતિ માટે વરાછામાં નીકળી કેન્ડલ માર્ચ। પૂણા ગામમાં કોમ્પ્યુટરના વેપારી સાથે રૂપિયા 1.86 લાખની છેતરપિંડી। સીબીએસઈ શાળા સંચાલકોના ફી વધારા સામે વાલીઓએ વિરોધ કરી ધરણા કર્યા। સચિનના પ્રસૂતિ ગૃહમાં ડિલિવરી બાદ બાળક અને મહિલાનું મોત થતા હોબાળો। કાપોદ્રામાં આઈપીએલ પર સટ્ટો રમાડતા 4 ઝડપાયા, રૂપિયા 6.17 લાખનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ। રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ, ફરી મળીશું, નમસ્કાર।